सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लं भोजनमच्छतसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर दशमो न तरंग चौबीस में छेल्ले कथा लखे छे भगवान श्री हरि સોરઠથી નીકળીને રાજકોટ મુકામ પ્રત્યે ગયા છે અને રાજકોટથી હવે ભગવાન નીકળ્યા છે ત્યાંથી સ્વામી આગળ કથા લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર દશમું અને તરંગ પચીસ ગામ મોડા પ્રતિ આયે હરી હરિજન સન્મુખ આય बाजे बजाई के पूर में प्रेम करी पधराय जेवाए भोजन भाव करी विद विद परम रसाल पूजा किने विद ही विद मोती भर भर थाल राजकोट थी निकलेला श्रीहरि हालार मा मोड़ा गाम आव्या સચ્ચિદાનંદ સ્વામીનું ગામ બધા હરિભક્તો સન્મુખ આવ્યા અને વાજિંત્ર વગાડીને ઘણા જ પ્રેમથી ગામમાં પધરાવ્યા વિવિધ પ્રકારના સુંદર રસાળ ભોજન બનાવડાવી જમાડ્યા વિવિધ રીતે પૂજા કરીને મોતીના થાળ ભરી ભરીને તેનાથી વધાવ્યા હરિભક્તો પણ દેશ અને કાળને અનુસારે ધર્મકુંવર શ્રી હરિને ઘણા જ પ્રેમથી માનતા પૂજતા હતા જે ભક્તજન દેશકાળને સમજતા હતા તેમને ગામ શ્રીહરિ મનમાં પ્રસન્ન થઈને વારંવાર ઉમંગભેર જતા હતા રાજકોટથી મહારાજ મોડા ગામ આવ્યા છે આધારણ સ્વામી એમ લખે છે કે મોડા ગામના ભક્તોએ મહારાજ માટે અલગ અલગ સુંદર રસાળ ભોજન બનાવીને મહારાજને જમાડ્યા મોતીના થાળ ભરીને મહારાજને વધાવ્યા હરિભક્તો દેશ અને કાળને અનુસાર ધર્મકુંવર શ્રી હરિને ઘણા જ પ્રેમથી માનતા અને પૂજતા હતા પછી એમ લખ્યું જે હરિભક્તો દેશકાળને સમજતા હતા તેમને ગામ શ્રીહરિ મનમાં પ્રસન્ન થઈને વારંવાર ઉમંગભર જતા દેશકાળને સમજવો એ સૌથી અઘરી બાબત છે જે ભગવાન પૃથ્વી પર જ્યારે મનુષ્ય આકારે હાજર હોય ત્યારે દેશકાળને સમજે દેશકાળને સમજવો એટલે સમયને સમજવો ક્યારેક કઠણ સમય હોય ક્યારેક ભગવાનને કોઈ જરૂરિયાત હોય એવો સમય હોય હવે એ દેશકાળને સમજે નહીં તો એ હરિભગતને ત્યાં જઈને ભગવાન કરે શું ભગવાનને કરવું હોય મંદિર ભગવાનને કરવું હોય મંદિર હરિભગતને ઘેર મહારાજ ગયા હરિભગત પાસે મહારાજને દેવા માટે કંઈક છે તો ખરું જ
પણ મહારાજ ન્યા જઈને બેઠા. મહારાજ કે અમે મંદિર કરીએ છીએ. બહુ સારું મહારાજ, કરો કરો. શું? બહુ સારું, કરો કરો. કેવી રીતે કરવું ભાઈ? મહારાજ પાછા કે અમે મંદિર કરીએ છીએ, હા, બહુ મોટું મંદિર બનવાનું છે, વરતાલનું મંદિર બહુ મોટું. હા મહારાજ, કરવું જ જોઈએ ને, કરવું જ જોઈએ ને. દેશકાળને સમજો ના કહેવાય, પણ એમ કે તમે મંદિર કરો છો. લો મહારાજ, મારા તમે 5 રૂપિયા. હમણાં જ હરિલામૃતની કથામાં આવ્યું હતું, મહારાજને વરતાલનું મંદિર કરવું છે. તો નડિયાદ મહારાજ નારાયણ દેવનું મંદિર જોવા ગયા તો રસ્તાની અંદર હરિભક્તોના ગામ આવ્યા ને મહારાજને આ રોકાણા. મહારાજ કે આ વરતાલ મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે. 60 રૂપિયા પહેલાં દીધા હરિભક્તોએ. મહારાજ આ વરતાલ મંદિરમાં વાવરજો. એને દેશકાળને સમજ્યા કહેવાય. કરવો કરો એવો પોરો ચડાવી દે એ દેશકાળને સમજ્યો કહેવાય નહીં. એનો અર્થ એવો નથી પોતાનું ઘર વેચીને દઈ દેવું. એનો અર્થ એવો નથી પોતે વેચાઈને આખું ભગવાનને દઈ દેવું. પણ દેશકાળની પરિસ્થિતિને સમજવી બહુ જરૂરી છે. સત્સંગની અંદર મમત્વ એને જ કહેવાય કે જે ભગવાનની, ભગવાનના સંતની, ભગવાનના ભક્તની અને ભગવાનના સત્સંગની જે પરિસ્થિતિ હોય એ દેશકાળને સમજી શકે ને, એને મમત્વવાળો કહેવાય. દેશકાળ, કોઈના દેશકાળને સમજવો હોય, કોઈ એવું કે મારે થોડુંક આવી બીમારી આવી છે, પણ બીમારી માટે આ દવાખાનામાં જવું પડે એવું છે. હા તો જાઓ જાઓ, એ દવાખાનામાં જાઓ એટલે હાજાત થઈ જાઓ. પણ થોડું પૂછો તો ખરા કે એ દવાખાનાની ફી 2 લાખ રૂપિયા છે, તમારા પાસે કેટલી વ્યવસ્થા છે? એને ખબર છે કે આ દવાખાનું બહુ સારું છે, પણ એ તમને રજૂઆત કરે છે કે મારે આ દવાખાનામાં જવું છે. એનો અર્થ સમજતા શીખીએ. એનો અર્થ એ છે કે એની પાસે કાં તો દવાખાનામાં જવા માટેના પૂરતા પૈસા નથી, કાં તો એની માટે જવાની વ્યવસ્થા નથી, કાં તો એને દવાખાને જવું છે પણ તમારી સલાહ માગે છે કે કેવું છે દવાખાનું. હવે 3માંથી એની કઈ પરિસ્થિતિ છે એને જાણ્યા વિના, ના ના એ દવાખાનામાં જવા જેવું છે, પણ એને પૂછો ને કે કંઈ જરૂર હોય તો કહેજો, પૂછવાનું કાંઈ નહીં. એવા સલાહકાર તો એટલા બધા મળે કે ના પૂછો વાત, ના ના તમે આ બહુ સારું કામ કરવા નીકળ્યા છો, હા કરજો. પણ ભાઈ એવું કેમ કે મારી જરૂર હોય તો કહેજો. એવું કાંઈ જરૂરી નથી પૈસાથી સેવા કરે તો. દેશકાળને સમજવા એટલે શું? સંતો આજે લોયાધામ ફ્લોરિડામાં રહેવા ગયા છે, તો જે લોયાધામ ફ્લોરિડાની અંદર જે હરિભક્તો વર્ષોથી હતા, જોડાયેલા હતા લોયાધામ પરિવાર સાથે, 3-4 ફેમિલી છે, એ તો સેવા કરવાના જ છે. એ તો પોતાની ફરજ સમજીને ગમે એટલા દૂર રહેતા હશે તોય સંતો માટે દોડીને આવશે. પણ ત્યાં આજુબાજુના જે ભક્તો અત્યાર સુધી ક્યારેય પણ સત્સંગમાં જોડાયેલા નહોતા, એવા કેટલા બધા ભક્તો સંતો માટે દોડીને સેવામાં ત્યાં આવે છે. એ દેશકાળને સમજ્યા કહેવાય. દેશકાળને સમજવો સૌથી અગત્યની વાત છે. દેશકાળને સમજ્યા વિના હું સત્સંગમાં હોઉં કે તમે સત્સંગમાં હો, આપણે પથ્થરા જેવા છીએ. પથ્થરને આપણામાં કોઈ ફેર નહીં. દેશકાળને જે સમજી શકે એ જ સત્સંગની અંદર જીવતો કહેવાય. દેશકાળને જે સમજી ના શકે એ સત્સંગમાં પથ્થર જેવો છે. હું હોઉં કે તમે હો, ભગવાનના કોઈ કાર્યને સમયે સમયે સમજવું બહુ જરૂરી છે. એ દેશકાળને સમજ્યા કહેવાય. સમજ્યા કહેવાય. કોઈ હરિભગત હોય અને એને ત્યાં કોઈ પ્રસંગ આવ્યો હોય, એની કોઈ પરિસ્થિતિ જ ના હોય. આજે જ એક હરિભગતે વાત કરી કે ગઈકાલ વાત કરી, એના મિત્ર છે ઇન્ડિયાની અંદર. આ હરિભગતે ઇન્ડિયાની અંદર એમનું પોતાનું મકાન ઇન્ડિયામાં બનતું હતું, એટલે પોતાના મિત્રને, મિત્રની દેખરેખ નીચે મકાન બનતું હતું. એટલે એ કે મિત્રની દેખરેખ નીચે મકાન બનતું હતું એટલે એમને અહીંથી મિત્રને 2.5 લાખ રૂપિયા મોકલેલા ઘણા વર્ષો પહેલાં. એમાં થયું એવું કે જે મિત્રને રૂપિયા મોકલ્યા પોતાનું મકાન બાંધવા, એ મિત્રના માતૃશ્રી ધામમાં જતા રહ્યા.
એ મિત્ર એટલી ગરીબ સ્થિતિવાળો, પણ રૂપિયો કોઈ દી લે નહીં, ચોરે નહીં, પોતાની માતા ધામમાં ગયા તો એનું કારજ કરવા માટેનો ખર્ચો કાઢવા એની પાસે રૂપિયા નહોતા. આ હરિભગતે પોતાના મકાનનું બાંધકામ કરવા રૂપિયા મોકલ્યા હતા, ઓલો હરિભગત છે, પણ એના મા ધામમાં ગયા તો માનું કારજ કરવા એની પાસે રૂપિયા નહોતા. એટલે આને પૂછ્યું કે તારે કંઈ જરૂર હોય તો કહેજે. એટલે પેલા હરિભગત પોકે પોકે રડવા લાગ્યો, સામે જે હતો એનો મિત્ર. તો કેમ રડો છો? કે બીજું કાંઈ નહીં, કોઈ દિવસ મારે તને કહેવું નથી પડ્યું, પણ મારી માનું મારે જે 12મું 13મું વિધિ બધું જે કંઈ થતું હશે, જે કંઈ કરવાનું હોય કારજનું વિધિ, એ કરવા માટે મારે અત્યારે વ્યવસ્થા નથી, એ મારે તને ના છૂટકે આ કહેવું પડે છે, એવું કહેતા એ પોકે પોકે રડી પડ્યા. તો ઓલા હરિભગતે કીધું, મેં જે હમણાં તને મારું મકાન બાંધવા માટે જે કંઈ મોકલ્યું છે ને, બધું તું તારા માતાના કારજમાં વાપરી નાખજે. ઓલા ભગતે બધું ના વાપરી નાખ્યું, એને જેટલું જરૂર હતું એટલું લીધું, કોઈ દેશકાળમાં મદદ કરે તેને નીચોવી ના નાખો. ઘણાને એવું હોય કે દેશકાળ થોડાક હોય અને પછી કહેશે કે આપણે આગળ હાલે એટલું લઈ લો, એવું ના કરવું જોઈએ. પણ દેશકાળને સમજવા બહુ જરૂરી છે. કોઈ પણના એ હૃદય હોય એ બીજાના દેશકાળને સમજે. લોઢું ફિટ કર્યું હોય હૃદયની જગ્યાએ, એને કોઈના દેશકાળની ખબર પડતી નથી. ઘણાને છે ને એ હૃદય છે જ નહીં, લોઢું હોય. આપણને લાગે ભગવાને લોઢું ફિટ કર્યું છે ને, લોઢું જ હોય, દેશકાળને સમજી ના શકે. દેશકાળનો અર્થ એ થાય છે બીજાની પરિસ્થિતિને સમજીને બીજાની પરિસ્થિતિમાં એને મદદરૂપ થવું, એની જે નાદુરસ્ત પરિસ્થિતિ છે એને તંદુરસ્ત કરવી, એની જે સારી પરિસ્થિતિ નથી એ પરિસ્થિતિમાં એને કંઈક અંશે મદદરૂપ થવું, એનું નામ કહેવાય દેશકાળને ઓળખ્યા. અહીં શું કહે છે, જે ભક્તજન દેશકાળને સમજતા હતા તેમને ગામ શ્રી હરિ મનમાં પ્રસન્ન થઈને વારંવાર ઉમંગ ભેર જતા. એક આ દુઃખની પરિસ્થિતિ, બીજી ક્યારેક સત્સંગનું પાછું પડતું હોય એવો દેશકાળ આવે, સત્સંગનું ઉત્કૃષ્ટપણું ના હોય, સત્સંગ જાણે પાછો પડતો હોય એવું જણાય, ત્યારના દેશકાળને પણ સમજી રાખે તો ભગવાન એની ઉપર રાજી થાય. એક પરિસ્થિતિ આ છે, બીજી પરિસ્થિતિ છે દેશકાળની અંદર વિપરીતપણું થાય, એટલે કે સત્સંગમાં 5 જીવ પાછા પડ્યા. હવે સત્સંગમાં 5 જીવ પાછા પડે એટલે દેશકાળ કઠણ આવ્યો કહેવાય. દેશકાળ કઠણ આવ્યો ત્યારે એ દેશકાળ કઠણ હોય એમાં જેની સમજણ એવી હોય કે આવા મહારાજ મળ્યા છે, આવા સદગુરુ મળ્યા છે, આવા શાસ્ત્ર મળ્યા છે, આ જન્મે તો ઠેક અક્ષરધામમાં જવું છે, તો એ દેશકાળને સમજ્યો કહેવાય. પણ દેશકાળને સમજ્યો ના હોય તો 2 જીવ પાછો પડે તો 3જોય પાછો પડે, 3જો પાછો પડે તો 4થોય પાછો પડે, એને દેશકાળને સમજ્યો કહેવાય નહીં. જેવી રીતે કોરોના વાયરસ અત્યારે ચાલ્યો છે, તો જે જે જગ્યાઓએ ચાલ્યો છે ત્યાં ઘણાના મોત થઈ ગયા, અને એ વાયરસ આવી રીતે જાય છે, આવું આવું કરે છે, આવી રીતે એના સિમ્પટમ્સ છે, આ રીતે પ્રવેશ કરે છે, બધાને ખબર છે, તો બધા કેર લેવાની ચાલુ કરી દે ને, બધાએ કેર લેવાની ચાલુ કરી દે ને, એને દેશકાળ પ્રમાણે વર્ત્યા કહેવાય. પણ કેર ના લે, આપણને શું થવાનું છે, આપણને શું થવાનું છે, આપણને શું થવાનું છે, તો પ્રોબ્લેમ થાય. માની લો કે એ વેજીટેરિયન લોકોમાં નથી, પણ જ્યાં મીટનું છે, પશુઓની નજીકનું, ત્યાં તો બહુ ફેલાયેલો છે, જે દેશમાં બહુ ફેલાયેલો છે, તેવી જગ્યાએ કોઈ હોય ને પછી કે મને શું થવાનું છે, અને કેર ના લે તો મરે. એમ સત્સંગની અંદર પણ જ્યારે દેશકાળ વિપરીત હોય ત્યારે પોતાની કેર વધુ રાખવી પડે. મહારાજ એને ઘેર જતા કે જેને આની ખબર રહેતી, પણ જેને ભાન જ ના રહે આપણને શું થવાનું છે, આપણને શું થવાનું છે, તો એ કોરોના વાયરસ મારી પણ નાખે. સત્સંગમાં પણ કોરોના વાયરસ આવે, જેવી રીતે ન્યા આવે છે ને, આ શરીરને પાડી નાખવાના વાયરસ કંઈક ને કંઈક નવા નવા રોગો, 2 વર થાય ને કંઈક નવું આવે, તમે જુઓ કંઈક ને કંઈક નવા નવા વાયરસ આવે છે, એમ સત્સંગમાં પણ નવા નવા વાયરસ આવ્યા જ કરવાના. હવે એ નવો વાયરસ આવે ત્યારે
એ વાયરસની સામે દેશકાળને જે જાણતો હોય એ પ્રોટેક્શન એટલું રાખે. સત્સંગનો વાયરસ છે એ સત્સંગમાંથી પાછા પાડે, શરીરનો વાયરસ છે એ જીવનમાંથી પાછા પાડે. આપણા શ્વાસ અટકાવી દે એ શરીરનો વાયરસ, આપણો વિશ્વાસ અટકાવી દે એ સત્સંગનો વાયરસ. પેલામાં શ્વાસ પૂરા થાય, આમાં વિશ્વાસ પૂરો થાય. શ્વાસ પૂરો થાય ને તો ફરીથી શરીર મળવાની શક્યતા છે. વિશ્વાસ પૂરો થઈ જાય ભગવાન ઉપરથી, ભગવાનના સંતો ઉપરથી, શાસ્ત્ર ઉપરથી, તો કદાચ ફરી શ્વાસ મળે તો પણ ધમન જેવું થાય, શ્વાસ લેવાના ને છોડવાના. માટે દેશકાળને ઓળખવો એ વાત આટલી જ છે, પણ એ વાત આવડી મોટી છે, એટલી મોટી છે. દેશકાળને જે ઓળખી શકે છે એ જ સત્સંગમાં પણ સલામત રહી શકે છે. દેશકાળને જે ઓળખી શકે છે યથા સમયે ભગવાનની, સંતની અને ભક્તની સેવા કરી શકે છે. દેશકાળને જે ઓળખતો નથી એને કેમ ખબર પડે? આજે કોઈ જગ્યાએ સંતો રહેવા ગયા હોય ત્યારે સંતોને બહુ ઓળખાણ ના હોય, બરાબર. આજે માનો આજ ફોરેડા છે ત્યાં તો છે હરિભક્તો, પણ કોઈ એકદમ એવું સ્ટેટ હોય કે ત્યાં સંતો ગયા છે સત્સંગ માટે અને ત્યાં કંઈક સત્સંગનું કેન્દ્ર સ્થાપ્યું, ત્યાં રહ્યા એક જ હરિભગત હોય. હવે એ હરિભગત એક જ હોય આખા ટાઉનની અંદર ને આખા એટલા એરિયાની અંદર, અને ત્યાં આગળ સંતોને શરૂઆતમાં જરૂર પડે ત્યારે દેશકાળને ઓળખવાવાળા કોઈક બે પાંચ નીકળે, જાજા ના નીકળે, પણ ઓળખી લે અને એ ટાઈમે સેવા કરી લે એને બહુ મોટું ફળ થાય, બહુ મોટું ફળ થાય. એ દેશકાળને ઓળખ્યા કહેવાય. કોઈ વખત કોઈ સંત કે ભક્ત બીમાર છે, બીમાર છે, અને ત્યારે એ સમયે એની કેર લઈ લેવી એને દેશકાળને ઓળખ્યા કહેવાય. પછી ગમે એટલું કરવા જાય તો શું કામનું, શું કામનું. આજે લોયાધામ મંદિર થાય છે, જે જે ભક્તોએ યથાશક્તિ તન મન ધનથી સેવા કરી છે એને દેશકાળને ઓળખ્યા કહેવાય. એના શિખરો ચડી જાય ને, કળશ ચડી જાય ને, આરતી ઉતરી જાય ને, ભગવાન પધરાવાઈ જાય ને, બધું થઈ જાય ને, આખું મંદિર બે નમન તૈયાર થઈ જાય ને, પછી કે આપણે તો આમાં કંઈક ઈચ્છા હતી પણ આવે આવે એનો અર્થ ના રહ્યો, પણ જ્યારે જરૂર હતી ત્યારે દેશકાળને ઓળખ્યા કહેવાય. મંદિરની અંદર જરૂર હોય સેવાની, ત્યારે જ્યારે સેવાની જરૂર હોય ત્યારે પહોંચે, સ્નો પડવાનો હોય બહાર અને સેવામાં કોઈ આવે એવું ના હોય ને સેવાની જરૂર હોય ત્યારે પહોંચવું, એને દેશકાળને ઓળખ્યા કહેવાય ને કે આજે તો સ્નો છે એટલે કોઈ સેવામાં નહીં પહોંચે, આજે તો મારે પહોંચવું જ જોશે. પણ પછી સરસ દાડો હોય ત્યારે કે કહેજો ને તો ખુરશી શોભાવાની રહે, ત્યારે એટલી સેવાની જરૂર પડે નહીં. દેશકાળને ઓળખવો બહુ જરૂરી. જીવનમાં પોતાના સ્નેહીજનોના દેશકાળને ઓળખવા જોઈએ. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારા પ્રત્યે જેને હેત અને લાગણી છે એના દેશકાળને ઓળખવા જોઈએ, અને સત્સંગની અંદર પણ ભગવાનના, ભગવાનના, ભગવાન મનુષ્ય આકારે હોય તો ભગવાનના, ભગવાન મનુષ્ય આકારે ના હોય ત્યારે ભગવાનના મોટા પુરુષના, ભગવાનના સંતો ભક્તોના, સત્સંગના કોઈ મંદિર જેવું સ્થાન હોય એના, કોઈ સમુદાયના, એના દેશકાળને પણ ઓળખવો બહુ જરૂરી છે. અને એ પ્રમાણે વર્તવું, એમાં સેવા કરવી એ બહુ જરૂરી છે. જે હી સમય જેસી મરજી રહાઈ, હરિજન તરત જાનત હે તાઈ, તેસી સેવા કરત તેહી કાલા, તેસી સેવા કરત તેહી કાલા, તાપર રીજત ભક્ત પ્રતિપાલા, તાપર રીજત ભક્ત પ્રતિપાલા, જે હી સમય જેસી મરજી રહાઈ. જે વખતે શ્રીહરિની જેવી મરજી હોય તેને જે ભક્તજન તરત જ સમજી જતા હોય. દેશકાળને ઓળખવો એટલે શું? ભગવાનની મરજીને જે સમયે જેવી મરજી છે ને તરત જ સમજી જતા હોય અને તે વખતે જે જરૂરી સેવા કરતા હોય તેવા ભક્તના ઉપર ભક્ત પ્રતિપાલક શ્રીહરિ ખૂબ જ રીઝતા હતા. ભગવાન મારી પર બહુ રાજી થાજો, બહુ રાજી થાજો, બહુ રાજી થાજો. ભગવાન કે પેલા હૃદયને વાંચતા શીખ.
જે બીજાના હૃદયને વાંચી શકે છે એ જ એની પાસે રાજીપાની અપેક્ષા રાખી શકે છે. જ્યાં સુધી આપણે બીજાના હૃદયને વાંચી શકતા નથી અને આપણે એમને રાજી કરવા છે, કેમ ના રાજી કરવાના? કોઈના હૃદયને જાણ્યા વિના આપણે એને રાજી કેમ ના કરવાના? એના હૃદયને વાંચવું પડે, એના હૃદયને જાણવું પડે. ભગવાન હોય, સદગુરુ હોય, સંત હોય, ભક્ત હોય, પતિ હોય, પત્ની હોય, દીકરો હોય, દીકરી હોય, ક્યારે રાજી થાય છે? જ્યારે તમે એના હૃદયને વાંચો અને હૃદયને વાંચીને એ પ્રમાણે જ્યારે વર્તો ને ત્યારે રાજી થાય. આ જગતનો કોઈ જીવે હૃદય વાંચ્યા વિના રાજી થતો નથી. અરે ઢોરે રાજી થતું નથી, પશુને રાજી કરવું હોય ને તેના હૃદયને વાંચવું પડે. કારણ કે ઘાસ જોશે અત્યારે નાખો, અત્યારે બહુ થાક્યું હશે, એને બેહવા દો શાંતિથી. રાજી થાય કે ના થાય? તમે સ્ટોર ઉપર એમ્પ્લોય રાખતા હો અને એને શરદી થઈ ગઈ હોય, માંડ માંડ બાપરો હવારની અંદર આવતો હોય અને તમે એને એમ કહો તને બહુ બીમાર જેવો લાગે છે, એવું કર, બે દી ના આવતો જા, તારો પગાર નહીં કાપું, પણ બે દિવસ ના આવતો, આરામ કર લે, દવા લઈ લે, દવાના પૈસા ના હોય તો લઈ જા. એ રાજી થાય કે ના થાય? એને ઘણું હોય કે આરામ કરવો છે, એમ ઘણું છે આરામ કરવો છે, પણ શેઠ કહેવા જોઈએ ને કે આરામ કરજે એમ. બીમાર દેખાય છે પણ આરામ કરજે એમ શેઠ કહેવા જોઈએ. ઢોર હોય ને પશુને પણ એના હૃદયને જાણીને વર્તાવવામાં આવે તો એ રાજી થાય. મનુષ્યને પણ એના હૃદયને વાંચીને વર્તાવવામાં આવે ને તો રાજી થાય. તો ભક્ત, સંત, કોઈ મોટા પુરુષ કે ભગવાન, બધાની એક જ રીત છે, હૃદયને વાંચીને એને રાજી કરવા માટેનો પ્રયત્ન કરે એટલે રાજી થાય. ઘણા ના કે ભોગે મોટા સાધુ મળે ને, રાજી રહેજો, હા રાજી રહેજો ભાઈ, રાજી થાવ એવું કરીશું તો આપણી પર રાજી જ રહેવાના છે. કોઈ ભગવાનના મોટા પુરુષને, કોઈ ભગવાનના મોટા એકાંતિક સંત ભક્તને પ્રાર્થના કરવી હોય તો એવી કરવાની, તમે રાજી થાવ ને એવો બુદ્ધિયોગ આપજો. તમે રાજી થાવ એવો મને બુદ્ધિયોગ આપજો કે મને એવી ખબર પડે કે હું આમ વર્તું તો તમે મારા પર રાજી થશો. મને એવી રીતે વર્તવાની તમે બુદ્ધિ આપો કે હું એમ વર્તું, મફતમાં રાજી કેમ નો થાય? કોઈ કોઈ ના થાય. બુદ્ધિયોગ, તમે મને બુદ્ધિયોગ આપો કે જે બુદ્ધિથી હું તમને રાજી કરી શકું, જે બુદ્ધિથી હું તમારા હૃદયને આંશિક વાંચી શકું. તમે શું ઈચ્છો છો, સામેની વ્યક્તિ શું ઈચ્છે છે એની આપણને ખબર જ નથી અને આપણે એની પાસેથી રાજી પર અઢળક જોઈએ છે. એ ચાહે પરમાત્મા હોય, ચાહે પરમાત્માના ઓલિયા પુરુષો હોય, એને શું જોઈએ છે આપણી પાસે? એને કંઈક અપેક્ષા આપણી પાસે, એ અનપેક્ષિત છે છતાં પણ એમને કોઈ અપેક્ષા આપણા કલ્યાણના અર્થે આપણી પાસે બાંધી છે. ભગવાન અનપેક્ષિત પાત્ર છે, ભગવાનને કોઈ પાસેથી કોઈ વસ્તુની જરૂર નથી, છતાં પણ એ ભગવાન અનપેક્ષિત એવા ભગવાન દયાએ કરીને અપેક્ષાને બાંધે છે. અક્ષરધામના અનાદિ મુક્તો અનપેક્ષિત છે, મૂર્તિ સિવાય બીજી કોઈ અપેક્ષા નથી એને, છતાં પણ એવા અનપેક્ષિત મુક્તો મૂર્તિએ કરીને જે પૂર્ણ છે એવા મુક્તો અપેક્ષાને જીવ પાસે બાંધે છે દયાએ કરીને, કારણ કે જીવનું રૂડું કરવા. એ જીવ જો આવું કરે ને તો એનું કામ થઈ જાય. ગુણાદિતાનંદ સ્વામી પેલી ગિરનારની નહીં, ગિરનાર દામોદર કુંડે સ્નાન કરવા જતા હતા, ગિરનારની એક જણો દંડવટ કરતા કરતા આખી પરિક્રમા કરતો હતો. તે સ્વામીએ કીધું કોઈને કે એને કોક એક દંડવટ આ બાજુ કરે તો એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ ઓલો કે સ્વામીને કો આમ હામાઈને ઊભા રહે, હામાઈને ઊભા રહે તો હું કરું જેમાં ભેળો ભેળો થઈ જાય, પણ હું આમ ફરું નહીં. કોઈ પણ વસ્તુનો રાજીપો કોઈના અંતરને જાણવાથી છે. શ્રીજી મહારાજને જ્યારે ગઢપુરમાં કડિયાના પગાર ચડ્યા ત્યારે બોટાદના ભગાદોશી ગયા, તોય ભગાદોશી મહારાજની મરજી ના સમજીએ કે કડિયાના પગાર ચડ્યા. રમે તો હું તો રસોઈ દેવા આવ્યો છું મહારાજ. ભાઈ રસોઈ જ દેવી જ, તારે રસોઈ જ દેવી છે મહારાજ. કે મર ગમે એટલો આરો હરિભગત હોય પણ સાધુના સમાગમ વિના તો કાંઈ ગતાગમ પડતી નથી. તે ઉમરેઠના હરિભગત આવ્યા, તે કે રસોઈ જ દેવી છે મહારાજ. કે રસોઈને અર્થે અમારા કડિયાના પગાર ચડ્યા, દેશકાળ કેવા, બહુ સારા મહારાજ, તમારી કૃપાથી લીલા લહેર છે. રસોઈ દેવા આવ્યા છે મહારાજ કે કડિયાના પગાર? મહારાજ અમારે તો રસોઈ દેવી છે. હારું લો રસોઈ દો.
અને ખેંગાર ભગત આવ્યા, આપણે ઘણી વખત આ કથા સાંભળી છે, ખેંગાર ભગત આવ્યા તરત મહારાજને કીધું, મહારાજ લો આ તમારી દવાના પૈસા, કડિયાના પૈસા લઈ આવ્યા. મહારાજ બહુ રાજી થયા. ગણેશ ભક્ત આવ્યા, એક ગણેશ ભક્ત ઉનાના, 300 રૂપિયા લઈને આવ્યા મહારાજ પાસે. મહારાજને કે મહારાજ આ 300 રૂપિયાની રસોઈ દેવી છે. મહારાજ કે ભગત રસોઈ દેવી છે કે અમને રાજી કરવા છે? મહારાજ તમને રસોઈ દઈને રાજી જ કરવા છે. મહારાજ કે આ 300 રૂપિયા કડિયાના પગારમાં વાપરવા છે, બોલો. ગણેશ ભક્ત કે મહારાજ તમારે જ્યાં વાવર હોય ત્યાં વાવરજો, મારે એવું નથી, રસોઈ જ કરવી. એને કહેવાય મરજીને જાની. હવે એની ઉપર ભગવાનને એને રાજીપો માગવો પડે ના માગવો પડે, પણ જે વ્યક્તિ એમ જ મંડેલો રહે, મારે તો આમ એટલે આમ જ, આમ એટલે આમ જ, મારે તો કળશના યજમાન થવું છે. ભાઈ કળશના થઈ ગયા, ધજાના બાકી છે. ધજાનો સેવક થતું તો કે નહીં, કળશ હોય તો આપણને ઇન્ટરેસ્ટ, બાકી આપણને ઇન્ટરેસ્ટ નહીં. એટલો સરસ શબ્દ હોય ને, એ શબ્દને સાંભળવાની જ એક મજા હોય છે. અને આવા શબ્દ તો સેવકોને જ સાંભળવા મળે. જે સેવકોને ભિક્ષા લેવાની હોય ને એ સેવકોને જ મળે. અમારે તો આમાં ઇન્ટરેસ્ટ છે, કળશમાં ઇન્ટરેસ્ટ છે, ધજામાં ઇન્ટરેસ્ટ જ નથી. આ ઇન્ટરેસ્ટ ભાઈ નથી, તને ધજામાં ઇન્ટરેસ્ટ નથી, કળશમાં ઇન્ટરેસ્ટ, તને તારું ધાર્યું કરવામાં ઇન્ટરેસ્ટ છે. વાસ્તવિકતા તો આ છે. આવી મારી ને તમારી જે કોઈ વિચારધારા છે એમાં આપણું ધાર્યો કરવાનો આપણને ઇન્ટરેસ્ટ છે, આપણા મનને રાજી કરવાનો ઇન્ટરેસ્ટ છે, આપણને આપણા માનનો ઇન્ટરેસ્ટ છે, આપણને આપણા અહમનો ઇન્ટરેસ્ટ છે. બાકી ભગવાનની સેવા છે, કળશ એ ભગવાનની સેવા, ધજાય ભગવાનની સેવા, બે ભગવાનની સેવા છે. હવે કળશની સેવા કોઈએ લઈ લીધી છે તો તમે ધજાની કરો તો કે એમાં આપણને ઇન્ટરેસ્ટ નહીં, તો હવે તમારા માટે બીજો કળશ ચડાવવાનો બાજુમાં. એક કળશ ચડી ગયો, બીજો ચડાવવાનો પાછો એટલો ડાયો હોય નહીં કે હારું વાંધો નહીં, ભલે એમના નામે કળશ ચડે, હું કળશમાં હું ભેગો. પાછા ઘણાને એવું હોય કે હું કળશ આપું એટલે હું જ, એમ એક કળશ પર પછી પાછો બીજાનું નામ ચડવું જોઈએ. આવું બધું કથા વાર્તાના અંગવાળા ભક્તો નથી હોતું, એને તો કાંઈ આવું નથી, પણ જાજુ તમે જુઓ ને તો આમ જ છે કે દરવાજો મારો એટલે મારો, કોઈ છે બીજો દરવાજામાં તો બીજો હોય મને ઇન્ટરેસ્ટ નહીં. એ પાછો જેને દીધો હોય એને પાછા સમજાવો ને તમે કે ભાઈ એમને થોડી ઈચ્છા છે, તો ભલે ને તમારે ભેડા રહેતા શું વાંધો છે, તમારે ભેડા આર પહેરશે ને તમારે ભેડા આરતી કરશે. એ ના, ઊભો રહું તો હું એકલો જ ઊભો રહું, બીજો નહીં, બીજો નહીં, તે કેટલા દિવસ ઊભા રહીશું આ પૃથ્વી પર. આ બધું કથા વાર્તાના અભાવે, સત્સંગના ગ્રંથોના અભ્યાસના અભાવે, શ્રીજી મહારાજ અને મોટા સંતોના મતને નહીં જાણવાના કારણે, સારા સાચા ભગવાનના, સાચું કહેવાવાળા ભગવાનના સંતના યોગના અભાવે ઇન્ટરેસ્ટ પોતાના મનનો હોય છે. હવે મરજી ભગવાનની કેદી પાડે. આ ભગા દોષી, એને ઇન્ટરેસ્ટ સામાં હતો, રસોઈમાં ઇન્ટરેસ્ટ છે, મને કંઈ કડિયાના પગારમાં ઇન્ટરેસ્ટ નથી. ઉમરેઠના ભક્તો કે મહારાજ અમારે દૂધપાક માલપુડાની રસોઈ દેવી છે, એમાં ઇન્ટરેસ્ટ છે, પણ કડિયાના પગારમાં ઇન્ટરેસ્ટ? તો મહારાજ કે ભાઈ મને તમારી રસોઈમાં ઇન્ટરેસ્ટ નથી. મહારાજ પીરસવા જ ના ગયા, પીરસવા જ ના ગયા, બોલો. અને ખેંગાર ભગત એને મહારાજે આને પૂજન કરવાનું, રસોઈ દીધા પછી પૂજન કરે, તે ભગા દોષી ના ભક્તોને મહારાજે પૂજન જ ના કરવા દીધું. હું તો બીમાર છું, ઠંડી ચડે છે, મને ચંદનની કંઈ નહીં, કશું કરશો નહીં, કે ચાંદલો કરતો. અને એ સભામાં બેઠા હતા ને ખેંગાર ભગત આવ્યા. મહારાજ ખેંગાર ભગતે જ્યારે બધી મહારાજ મરજી પ્રમાણે, મહારાજ કે આખા શરીરે ચંદન ચરચો મને, લો એની હામે જ. તમને મારામાં ઇન્ટરેસ્ટ નહીં, તો મહારાજ કે મને તમારામાં ઇન્ટરેસ્ટ. એટલે આપણે છે ને ભગવાનના ઇન્ટરેસ્ટમાં ઇન્ટરેસ્ટ રાખો, ભગવાનના મોટા સાધુની મરજીમાં ઇન્ટરેસ્ટ રાખો, શાસ્ત્રોની કલમોમાં ઇન્ટરેસ્ટ રાખો, આપણા મનના ધાર્યામાં ક્યાંય ઇન્ટરેસ્ટ ના રાખવો. મારે ત્યાગી તરીકે કે તમારે ગ્રહી તરીકે, જ્યાં સુધી આપણને મનનો ઇન્ટરેસ્ટ છે ત્યાં સુધી શ્રીજી મહારાજને આપણામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી.
આપણા મનનો ઇન્ટરેસ્ટ આપણને છે. ત્યાં સુધી શ્રીજી મહારાજ એમ કહે છે કે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, તારે જે કરવું એ કર, તું મન મૂકી છો ને, તારે જે દિશામાં દોડવું હોય ત્યાંથી દોડીને પૂગી જા. પણ જો આપણે ભગવાનની મરજીની અંદર થોડાક ભળી જઈએ, મનનો મૂકીને, ભગવાનના મોટા સાધુની મરજીમાં ભળી જઈએ મનનો મૂકીને, મનને મૂકવું એનું નામ જ, મનને મૂકે એ જ મરજીમાં રહી શકે. જે મનને મૂકી નથી શકતો એ મરજીમાં રહી નથી શકતો, અને મરજીમાં જે રહી નથી શકતો એને અરજી કરવાનો કોઈ અધિકાર જ નથી. રાજી રહેજો, મરજીમાં રહેવું નહીં ને અરજી હાની કરવાની રાજી રહેજો. એને તો એમ કરવું જોઈએ કે મને તમે એવું કંઈક શીખવાડો કે મરજીમાં રહેવાય, પછી અરજી કરે કે રાજી રહેજો, તો રાજી રહે. માટે મરજી ભગવાનની જાણવી બહુ જરૂરી છે, અને મોટા પુરુષની પણ જાણવી પડે, એની પણ જાણવી પડે. શું ઈચ્છા હશે, અત્યારે કેમ હશે? બ્રહ્માનંદ સ્વામી મૂડીનું મંદિર કરવા નીકળ્યા તો હળવદના હરિભક્તો સ્વામીની મરજી જાણી ગયા. તે સ્વામીને, સ્વામી 5000 ફંડ ફાળો કરવા નીકળેલા, લો મૂડીના મંદિર માટે. મહારાજે કહ્યું મંદિર થાય એટલે લઈ જઈશું ધામમાં. 5000 મંદિર, 5000 ફાળો કરવાનો. હળવદના હરિભક્તોએ 3000 તો ભેગા કરી દીધા. પછી તો 3000 એટલે એ જમાનામાં તો બહુ થયા ને. સ્વામીને કે સ્વામી હવે 10 દી અહીં કથા કરો કે બીજે ક્યાંય જશો નહીં. સ્વામી કે મારે તો હજુ મારું તો પૂરું થયું નહીં, એટલે બીજે જવું પડે. તો હું સ્વામી ધનના લોભી હતા? ના રે ના. જીવના કલ્યાણના અર્થે મોટા સાધુઓ સિદ્ધિઓને ગ્રહણ નથી કરતા, અને જીવના કલ્યાણના અર્થે જીવની આગળ જોડી ફેલાવે છે. બાકી રિદ્ધિઓ સિદ્ધિઓ નિશ્ચયવાળાને તો એના ચરણમાં હોય છે. રિદ્ધિઓ સિદ્ધિઓને જો આજ્ઞા કરે તો રિદ્ધિઓ સિદ્ધિઓ તો સેવામાં છે. પણ અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળે એને દેખીને મન ન ચડે, વ્યાપકાનંદ સ્વામીના આખ્યાનમાં છે. ભગવાનના મોટા સાધુઓ રિદ્ધિઓ સિદ્ધિઓમાં બંધાતા નથી. શ્રીજી મહારાજ ધારે તો સોનાના મંદિર જમીનમાંથી ઊભા કરે, પણ મહારાજે એ કર્યું નથી. જીવના કલ્યાણના અર્થે, જીવના કલ્યાણના અર્થે નથી કર્યું. બ્રહ્માનંદ સ્વામી કે ભાઈ મારે તો જવું પડશે, તો કે સ્વામી એક કામ કરો, ઘરે પધરામણી કરાવીએ તમારી. સ્વામી કે પધરામણી કરવાના 50 બેસશે. કેટલા? ફંડ ફાળો તો થઈ ગયો, હવે 50 પાછા પધરામણીના, પાછા ગેર પધરામણી. સ્વામી આ પટારે હાથ મૂકો કે પટારો ભરેલો રે? સ્વામી કે હાથ મૂકવાના 100 બેસશે. ચાર્જેબલ પધરામણી, હાથ મૂકવાનો ચાર્જ, બોલો, પટારે હાથ મૂકવાનો એનો ચાર્જ 100 રૂપિયા. બ્રહ્માનંદ સ્વામીનું ચરિત્ર અક્ષરાનંદ સ્વામીની વાતોમાં છે. આ તો થઈ ગયો પછી ફંડ ફાળો. સ્વામીએ પાર્ષદને મોકલી દીધો મૂડી. સ્વામી કે હવે 15 દી કથા સંભળાવીશ, વાંધો નહીં. સ્વામી રહ્યા. મોટાની મરજી, પણ એવું સમજવું જોઈએ કે આમાં મોટાની મરજી એ કાંઈ એવી મરજી નથી કે એને એવું હતું કે તમે આપી જ દો. મોટાએ તો કીધું અને તમને કીધું, તમને ભાવ હતો દીધો, પણ એની મરજીને જાણવી તો મોટા રાજી થાય. તનથી, મનથી, ધનથી, ગમે તે રીતે, જે રીતે આપણાથી તાકાત હોય એ પ્રકારથી. અને મોટા એવી જ મરજી કરે ને, આપણી તાકાત બહારની મરજી જ કરવાના જ નથી. ભગવાનના ભક્ત કે સંત મરજી કરે તો આપણી તાકાત પ્રમાણેની જ કરે, એથી વધારે ના કરે. અને તરત જ તેને વસ્ત્ર આભૂષણ, જે વખતે શ્રીહરિની જેવી મરજી હોય તેને ભક્તજન તરત સમજી જતા હોય, તે વખતે તે જરૂરી સેવા કરતા હોય તેવા ભક્તના ઉપર ભક્ત પ્રતિપાલક શ્રીહરિ બહુ રીઝતા હતા, બહુ રાજી થઈ જાય. તરત જ તેને વસ્ત્ર આભૂષણ, ફૂલહાર, ફળ ફૂલ કે મેવા જેવો સમય હોય તેવી મોજ આપતા. તેને કોઈ રોકી શકતું નહીં. મહારાજ એટલા બધા રાજી થઈ જાય ને તો કોઈ રોકી ના શકે, પછી રાજી થઈ જાય. કેટલીક વાર એક બહુ સરસ કથા છે. શ્રાવણ માસમાં એક વખત ઘેલા નદીમાં બહુ પૂર આવ્યું, ત્યાં સામે શિવની પૂજા માટે જોઈતો સામાન આપવા જવું હતું. નદી ઉતરાય એમ નહોતું, એટલે મહારાજે એક રતો કરી નહોતો ત્યાં ગઢપુરમાં. એ રતાને કહ્યું અમારે પૂજાનો સામાન મોકલવો છે, તો તું સામે કાંઠે જઈશ, નદીમાં પૂર આવેલ છે. ત્યાં રતો કે મારી સાથે કોઈકને મોકલો તો જાઓ. પછી મહારાજે પ્રાગજી દવેને આજ્ઞા કરી કે તમે આ રતા ભેગા જાઓ. પ્રાગજી પુરાણી હતા ને એમને. ત્યારે પ્રાગજી દવે કે મહારાજ મને આ ગાંડા ભેગા ક્યાં મોકલશો તમે, આ તો ગાંડો છે.
એ તો ગાંડો છે ત્યાં. રતો કે અરે પ્રાગલા, હું બીનો કે પણ મહારાજે આજ્ઞા કરી છે તે હાલ. પછી મહારાજ પ્રાગજી દવે ને કે તમે એની સાથે જાઓ, તમને કાંઈ હરકત નહીં આવે, તમારે આ કાંઠે ઊભા રહેવું. ત્યારે પ્રાગજી દવે ભેળા ચાલ્યા તે રસ્તામાં બકોર કરવા માંડ્યો, બોલવા માંડ્યો, આ ગમે એમ બબડે. અને અંધારી રાત્રિ બહુ થયેલી એટલે પ્રાગજી દવે ક્રોધ કરીને કહ્યું, ઠાલો ભૂલો ગાંગરમાં છાનો માનો ચાલે હોય તો પણ રસ્તામાં કીર્તન બોલતો આવે. એક ચરણ કીર્તનનું, એક દોહાનું બોલે, એક પ્રભાતીનું, એક ગોળીનું બોલે, બધું ભેગું બોલે આ એવો ગાયક. પ્રાગજી દવેને હસવું આવ્યું. એમ કરતા નદીએ આવ્યા ત્યારે રતે પ્રાગજી દવેને કહ્યું, તું અહીં બેઠો રહે, હું ઓલે કાંઠે જઈ આવું છું. પછી રતો પાણીમાં પડ્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો સામે કાંઠે શિવના ડેરા પાસે ગયો. બાવાને જગાડીને કહ્યું કે આ પૂજા પણ બિલીપત્ર મહારાજે મોકલ્યા છે, શિવને ચડાવજો. સવારે મહારાજ પાસે કહેજો કે રતો આવ્યો હતો. પીપળાની ડાળખી તોડીને રતો પાણીમાં પડીને આ કાંઠે પ્રાગજી દવે પાસે આવ્યો અને રાડ નાખીને બોલ્યો, એ ભૂતો પેતો પ્રિસાજ ડાકની શાકની વગેરે આ પ્રાગલાને ખાઈ જાજો. આવું ગાંડા કાઢ્યા રતાએ. એ સાંભળીને પ્રાગજી ધ્રુજે અને કહે, મફતનો ગાંગરમાં. પછી બે જણા સાથે મહારાજ પાસે આવ્યા. તે રતે મહારાજને કહ્યું, મહારાજ હું પૂજાપો દઈ આવ્યો, આ પીપળાની ડાળખી લઈ આવ્યો, સાબિતી સાથે ખામે જઈને આવ્યો છે એમ. એ જોઈને મહારાજ બહુ રાજી થઈ ગયા. અહીં શું આવ્યું, મહારાજ રાજી થઈ જતા તરત વસ્ત્ર આભૂષણ ફૂલહાર ફળ ફૂલ કે મેવા જેવો સમય હોય તેવી મોજ આપતા હતા, તેને કોઈ રોકી શકતું નહીં, જે મોજ આવે આપી દે, ભગવાનને એવું હતું. ડાળખી લઈ આવ્યો તે મહારાજ બહુ રાજી થયા. મહારાજે કહ્યું, તું માગ તે આપું. ત્યારે સુરો ખાચર રતાને કે, તું માનકી ગોળી માગ. ત્યારે રતો મહારાજને કે, આ સુરા ખાચર મારો મોહ ભંતો છે જે મહારાજ પાસે માનકી ગોળી માગ, પણ હું કાંઈ ગાંડો છું, ડાયો હતો આ તો, હું કાંઈ ગાંડો છું તે મહારાજની ગોળી માગું. ત્યારે મહારાજ કહે, જા ગોળી લઈ જા. ત્યારે રતો કે, ના મહારાજ તમારી ગોળી ના લેવાય, આટલો ડાયો હતો, ગાંડો હતો, તો આખી દુનિયા શું જાણતી હતી, ગાંડો છે. પણ રતો મહારાજની નજરમાં કેવો હતો, ડાયો હતો. એને શીખવાડવામાં આવ્યું તું ગોળી માગ, તો કે ના ગોળી મહારાજની લેવાય. પછી સુરો ખાચર કે, મહારાજને માથે સોનેરી નવ ગરુ છે તથા કેડે સોનેરી રેટો છે એ માગ. ત્યારે રતો કે, હે મહારાજ આ મારો મોહ ભંતો છે કે મહારાજને માથે સોનેરી નવ ગરુ ને કેડે સોનેરી રેટો છે તે માગ. ત્યારે મહારાજ કે, આ રહ્યા લઈ જા. રતો કે, ભણે તે તો મારે નથી જોઈતું, કારણ કે તમે ભગવાન છો તે તમારું ન લેવાય. પણ ભણે મહારાજ તમે જમો એમાંથી થોડોક પ્રસાદ આપજો, કે બીજું કાંઈ જરૂર નથી, પ્રસાદ દેજો. ત્યારે મહારાજ કે, બહુ સારું, તને 15 દિવસ સુધી અમે થાળની પ્રસાદી આપીશું, અમે જમીએ ત્યારે તું આવજે. રતો કે, તમારા મિયાજીને ભગુજી મને ગરવા દેતા નથી, તમે હુકમ કરો તો ગરવા દે. આ બે જણા આંખો કાઢે મહારાજ, મિયાજી નહીં રતનજી ઊભા હોય મને બગાડી મૂકે મહારાજા, એટલે તમે એને આજ્ઞા કરી દો. મહારાજે બેયને કહી દીધું, આ રતાને આવવા દેજો. પછી સવારે રતો આવીને મહારાજને પગે લાગીને અક્ષર ઓરડીની ઓસરીએ બેઠો, પ્રભાત્યા બોલે, દોહા ગાય, કીર્તન બોલે, ગોળી બોલે, ભોજા ભગતના ચાપખા પણ ગાય, એમ બોલા બોલ કરે, તે ઘડીકમાં દાંત કાઢે અને ઘડીકમાં ડખો કરે. તે સંતોને ધ્યાનમાં ડિસ્ટર્બ થાય, સંતોને ધ્યાન કરવામાં ઠીક ના પડ્યું, એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું, આ રતો ગાંડો અહીં બોલ્યા કરે છે, નકામી ઉપાધિ કરી મહારાજ તમે આને બોલાવીને. મહારાજ કે, આ રતા હવે બોલવું રહેવા દે. ત્યારે રતો કે, મહારાજ મારું અંતઃકરણ ઘણું ખુલ્યું છે, માટે હવે તો ગાઈશ. આ ગાંડાને તમે ના પાડો ને, ગાંડાની હોસ્પિટલમાં આગ લાગી, તો ફાયર બ્રિગેડ વાળા બધા બચાવવા ગયા કે ચાલો ભાઈ આ લોકોને કાઢો બહાર, બળી જશે. તે ઓલા બચાવવા એકને કાઢવા જાય ને, એટલે બળી જશો કે બહાર નીકળો, ના ના કે, એટલે ગાંડાઓ બહાર નીકળો કે બળી જશો, ના ના અમને ઘણે દિવસે આવું જોવા મળ્યું, તમારે જોવા નથી દેવું કે અમને, જોવા દો. કે પેલા ફાયર બ્રિગેડ વાળાને ધક્કો મારીને બહાર કાઢ્યા બધાને, બોલો એ લોકોને હેઠા નાખી દીધા. ઓલા કે, આપણે પાણી ભેગા બળી જઈશું, બધા ગાંડા બળી ગયા.
એટલે ગાંડાને તમારે ગાંડો બહુ કહેવાય નહીં, ગાંડાને ખાલી સમજી રાખવાનો કે આ મગજનો ગાંડો છે, એને બહુ અડો ને તો ઉપાધિ કરે, ગાંડાને બહુ અડાય નહીં. મહારાજને કે મારું હૃદય ખુલ્યું છે એટલે હવે હું તો ગાવાનો અને ગાઈશ. પછી તે દિવસ તો મહારાજ ન બોલ્યા. પછી થાળ જમવા પધાર્યા ત્યારે પણ રતો વાંસે આવ્યો. થાળ જમવા પધાર્યા ને ત્યારે રતો પાછળ પાછળ ચાલ્યો આવ્યો. પછી મહારાજ જમી રહ્યા ત્યારે રતાને થાળ આપી દીધો, તે રતો જમી રહ્યો ત્યારે મહારાજે ભગુજીને બોલાવીને કહી દીધું 15 દિવસ સુધી રતાને 12 વાગે જમવા સમય આવવા દેજો, સવાર નહીં પણ બપોર તો આવવા દેજો. એમ રતાને 15 દિવસ સુધી થાળની પ્રસાદી જમાડી. તેથી કેટલાક સંતને હરિજનને સંશય થયો કે મહારાજ આ રતા ગાંડાને પ્રસાદીનો બધો થાળ કેમ આપી દેશે, કણી કોઈ બીજા કોઈને મળતો નથી, આ ગાંડાને બધું મળે, ડાયો થતો નથી પાછો ખાઈને, ગાંડોને ગાંડો જ રહેશે. ત્યારે મહારાજે અંતર્યામીપણે જાનીને સભામાં બોલ્યા, હે સંતો, હે હરિજનો, કોઈ જામ સાહેબ કે વડોદરાના રાજા સયાજીરાવ જેવાને જમાડવા હોય ત્યારે કેટલી સામગ્રી તૈયાર કરવી પડે? ત્યારે સભાસદો કે 1 વર્ષ સુધી સામાન ભેળો કરીએ ત્યારે સરભરા માંડ માંડ થાય. ત્યારે મહારાજ કે ત્યારે ચક્રવર્તી રાજાને નોતરવો હોય ત્યારે? સર્વે કે મહારાજ એ તો ભગવાન જેવા હોય તો પૂરું કરી શકે. મહારાજ કે આ રતો ચક્રવર્તી રાજા છે, પૂર્વે તપ કરતો હતો, ફક્ત દૂધ પીને રહેતો હતો. એક વખત તેના ચેલાએ એને અનગઢ દૂધ પાયું, એટલે ગાળ્યા વિનાનું દૂધ પાયું. પછી ગુરુએ પૂછ્યું ત્યારે ચેલે કહ્યું, ગુરુજી ગઈ રાત્રે મેં તમને ભૂલથી અનગઢ દૂધ પાયું છે, તે માફ કરજો. ત્યારે જોગી કહે, હવે હું આટલા પાપથી મરીને કાશીનો રાજા થઈશ. તે રાજા થયો અને ત્યાં તે બ્રાહ્મણનો શાપ થયો, તેથી મરીને રાક્ષસ થયો અને વનમાં એક સ્થાનકે રહેતો હતો, તેની પાસે જે જાય એને મારી નાખતો, તેથી રસ્તાની 2 કોરે ચોખી રાખી હતી, કોઈને જવા ન દેતા. પછી અમે વનમાં ફરતા ફરતા ત્યાં આવ્યા ત્યારે ચોકીવાળે કહ્યું, એ રસ્તે ન જાશો, જાશો તો રાક્ષસ મારી નાખશે. ત્યારે અમે ચોકીવાળાને કહ્યું, અમને રાક્ષસ મારે નહીં, કારણ કે અમે વનમાં ફરતા ફરતા આવીએ છીએ. પછી અમે ત્યાં ગયા ત્યારે રાક્ષસ ઉઠ્યો અને અમારે તે સાથે યુદ્ધ થયું, તેથી અમે બથમાં ગાલીને એને પછાડ્યો. પછી અમે તેને કહ્યું, તું સોરઠ દેશમાં તોરી ગામમાં કાઠી જ્ઞાતિમાં જન્મ લેજે, ત્યાં મારો મેળાપ થશે, તેથી આ રતો થયો છે. ત્યારે સૌ સંતને રતાનો મહિમા સમજાનો. પણ એને ભગવાનની મરજી જાણી, પૂર્વની અંદર એનો કેવો જન્મ, કેવી રીતે ભગવાનનો યોગ, એ તો અગત્યની વાત છે, પણ એને મરજી જાણી તો મહારાજે થાળ આપ્યો. 15 દિવસ સુધી કોઈ રોકી ના શકે એને. એમ મહારાજ જ્યારે રાજી થઈ જતા ને ત્યારે દહી દેતા, અને મહારાજ એવી રીતે કોઈ ઉપર રાજી થઈને દેતા ત્યારે પાછું વાળીને જોતા નહીં. ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના, એટલે કે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ મળે છે, ભગવાન સ્વામિનારાયણના નખકેશ મળે છે, પરંતુ સોનાના દાગીનાઓ ભગવાન સ્વામિનારાયણના જેટલા પ્રમાણમાં અર્પણ થયેલા છે અથવા જેટલી ભેટ સામગ્રીઓ મહારાજ માટે આવેલી છે એ બધી એટલા પ્રમાણમાં મળતી નથી. શાસ્ત્રમાં વર્ણન કર્યું છે એ પ્રમાણે તો ભેટો તો આવી જ હતી, તો ગઈ ક્યાં? તો શ્રીજી મહારાજનો સહજ સ્વભાવ હતો, દુઃખીઓ દેખી ન ખમાય, દયા આની રે, અણ ધન વસ્ત્ર આપી દુઃખ ટાળે. શ્રીજી મહારાજે રૂપિયા ભેગા રહેવા જ નથી દીધા, દાન જ કરી દેતા. હમણાં 100 રૂપિયા જીતબાએ આપ્યા, હરિલામૃતની કથામાં આવ્યું હતું. જીતબાએ 100 રૂપિયા આપ્યા કે મહારાજ આ વરતાલનું મંદિર કરો છો, લો 100 રૂપિયા. બ્રાહ્મણો આવ્યા અને મહારાજે આપી દીધા એને, ગરીબ બ્રાહ્મણોને દઈ દીધા. શ્રીજી મહારાજનો ધન, ઝવેરાત, આ બધી વસ્તુઓ મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ, કોઈ ગરીબ વ્યક્તિ, કોઈને કન્યાદાન ખૂટતું હોય મહારાજ દઈ દેતા, જેના કારણે એવી પ્રસાદીની વસ્તુઓ જાજી મળતી નથી. મંદિરોમાં દેવો જે મહારાજે પધરાવ્યા ત્યાં છે, પણ જાજા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં હોવું જોઈએ, જેટલા પ્રમાણમાં શ્રીજી મહારાજ પાસે આવ્યું એ કરતાં મહારાજે સમાજની અંદર વધારે વાવર્યું. કોઈ ઉપર રાજી થાય તો તરત આપી જ દેતા સોનાનું. જોવે નહીં આ સોનું છે શું છે, આ કેટલું મોંઘું છે, કશું મહારાજ જોતા નહીં. રાજી થયા નથી અને દીધું નથી, અને કોઈ વચ્ચે આવી જ ના શકે. દેવાનું નક્કી કરે એટલે વચ્ચે કોઈ ના આવી શકે. એમ શ્રીજી મહારાજ આપણી પર રાજી થયા છે ને,
અક્ષરધામ દેવાનું મહારાજે નક્કી કર્યું છે ને, વચ્ચે કાળ કર્મને માયા આવશે ને તો મહારાજ નહીં ટકવા દે, ઉડાડ દેશે એને. કારણ કે મહારાજે નક્કી કર્યું છે કે અંત કાળે મારે આને લઈ જવો છે ને મારા ધામમાં બેહાડવો છે. મહારાજનું નક્કી કરેલું છે, આપણું નક્કી કરેલું હોય તો ઉડી જાય, આપણા નક્કી કરેલા હોય શું. ભગવાનનું નક્કી કરેલું છે એટલે સદગુરુ દ્વારા આપણને પસંદ કરવામાં આવે. આ તરંગના અંતની અંદર આવશે કે આપણને ભગવાનના સદગુરુએ પસંદ ક્યારે કર્યા છે, પસંદ ત્યારે જ કર્યા છે કે ભગવાને જ્યારે ઈચ્છા કરી છે. અને ભગવાને ઈચ્છા કરી છે ને એટલે જ આપણે આ ભીડામાં આવીને બેઠા છીએ. હવે તો બસ આ ભીડાની અંદર શાંતિથી બેઠા રહીએ, પટ્ટા બાંધીને હરખા, નિયમ ધર્મના પટ્ટા, આજ્ઞા ઉપાસનાના પટ્ટા, મહિમાના પટ્ટા, આ બધા પટ્ટા. પેલા પ્લેનમાં એક જ પટ્ટો બાંધવાનો હોય, ગાડીમાં એક જ પટ્ટો બાંધવાનો, સત્સંગમાં છે ને 12-15-20 પટ્ટા બાંધવા પડે. અને બધા પટ્ટા બાંધે ત્યારે આ હરખો રહે, કારણ કે આ જીવ એટલો બધો સૂક્ષ્મ છે ને, એટલો અડવિત્રો છે ને કે 15 પટ્ટા બાંધે તોય નીચેથી નીકળી જાય એવો છે. એટલે એને બધી બાજુના પટ્ટા બાંધવા પડે, આંખે પટ્ટો બાંધવો પડે, કાને ડાટા મારવા પડે, જીભે ડાટા મારવા પડે, હાથ પગને બાંધવા પડે, ત્યાર માંડ માંડ થોડો હરખો રહે. કેટલા પટ્ટા બાંધવા પડે? 15-20 પટ્ટા બાંધવા પડે, ત્યારે જીવ હરખો રહે. બોલો, બહુ કઠણ છે. એટલે કે છે, શ્રી હરિએ કોટાના કોટી મોજ આપી છે, વર્ણન કરતા એનો કોઈ પાર લઈ શકે તેમ નથી. જેને જેને શ્રીહરિનો જોગ થયો હોય એવા જે કોઈ પણ બાઈ ભાઈ કે સંત તથા સત્સંગ સિવાયના બીજા લોકોને પણ જેનો ગમતા પાર આવે તેમ નથી, તેઓને બધાને શ્રીહરિ અપાર મોજ આપી છે. તે લખતા લખતા તેનો પાર આવતો નથી. ઘણી વખત મહારાજ મોજ કેવાને આપી દેતા. જો કચ્છમાં દહીસરા ગામ છે, શ્રીજી મહારાજ ત્યાં 3 વખત પધારેલા, અને પછી મહારાજ ત્યાંથી માનકુવા ગામ ગયેલા. તે માનકુવાના મંદિરમાં ઓટો છે, ત્યાં શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. ત્યાં કાંજી નામે એક સોની આંખે આંધળો હતો, તે તાલ પખા જ લઈને ગાવનું કરતો હતો. એનું ગાયન શ્રીજી મહારાજ સાંભળતા હતા. તે ગામમાં લખાશિયાનીને ઘેર શ્રીજી મહારાજ થાળ જમ્યા તે ઠેકાને હાલ ઓટો કરાવીને શ્રીજીના ચરણારવિંદ ત્યાં પધરાવ્યા છે. વળી એકવાર શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા ત્યાં મદારી રીંચ લઈને આવ્યો, ત્યારે મહારાજે રતનબાઈ પાસે શેર દૂધ મગાવીને રીંછને કહ્યું, આનો હવે મોક્ષ થશે, પાવ કે આ રીંછને દૂધ. તે રીંછને દૂધ પાયું, શેર દૂધ પાયું. તે પછી થોડા દિવસ કેળે રીંછનો દેહ પડી ગયો અને એનો જન્મ હરિભગતને ઘેર થયો. રીંછ દૂધ પીને ક્યાં જન્મ્યો? હરિભગતને ઘેર. થોડા વર્ષ વીત્યા પછી એ સાધુ થઈને ભુજમાં સંત થયો. જન્મ્યો ને પાછું ભગવાને કૃપા કેટલી કરી? સાધુ કરી દીધું. બોલો. તે પછી એકવાર માનકુએ સાધુ સાથે ફરવા આવેલો, એ સાધુ ભેડો હતો, તે સભામાં મહારાજે દૂધ પાયેલે રીંછની વાત નીકળી, ત્યારે એ સાધુને પોતાના પૂર્વજન્મનું ભાન થઈ આવ્યું. પોતે બોલવા જતા હતા કે એ રીંછ કોણ, ત્યાં તેને બોલવા ન દીધા ગુરુએ એના, કે ક્યાં તું બોલવા જાશે, તને ભલે જ્ઞાનથી બોલીશ નહીં. તે માનકુવામાં એક રામ તળાવ છે, તેમાં શ્રીજી મહારાજે સંત પાર્ષદ સહિત સ્નાન કરેલ છે. તે અદાભાઈની ડેલીએ લીમડો છે, ત્યાં મહારાજ સભા કરીને બેઠા હતા. તે અદાભાઈ ભુજ દરબારના ભાયાત થતા હતા. તે માનકુવામાં મંદિરના ચોકમાં છત્રી કરેલી, ત્યાં વસરામ સિયાનીનું ઘર હતું. ત્યાં શ્રીજી મહારાજ થાળ જમ્યા હતા. એકવાર શ્રીજી મહારાજે વસરામભાઈને કહ્યું, તમે અમારી પાસે કેમ બેસી રહો છો? ત્યારે એ બોલ્યો, તમારી સાથે દેવસી રહે છે ને એનો છોકરો, તો તમે એને સાધુ કરી નાખો, એટલે તમારી સાથે રહું છું. મહારાજ કે, તારી 7 પેઢીમાં કોઈ સાધુ કરવા નથી, 8મી પેઢીએ સાધુ થશે. 7 પેઢીમાં કરવા, એની 8મી પેઢીએ સાધુ થયેલા છે એવું આ વાતમાં લખ્યું છે. હરિચરિત્ર ચિંતામણીમાં આ વાત છે. 7 પેઢી સુધી મહારાજ કે, તારા કોઈ સાધુ નહીં થાય. પણ રીંછને દૂધ પાયું, સાધુ કરી દીધો મહારાજે. બોલો, બીજા જન્મમાં. એટલે ભગવાને આપણને ક્યાં ક્યાંથી ભેગા કર્યા હશે કંઈ નક્કી નથી. આપણા લક્ષણ પરથી ઓળખી નાખવાનું કે ભગવાને મને કેવી રીતે ભેગો કર્યો હશે. બસ લક્ષણ પરથી તો ખબર પડે જ કે બ્લ્યુ પ્રિન્ટ કઈ હશે.
પાછલી બ્લ્યુપ્રિન્ટ કઈ હશે એ આપણા લક્ષણ, આપણા વિચારો, આપણું વિઝન, આપણી આંતરિક પરિસ્થિતિ, એના પરથી આપણને આપણી બ્લ્યુપ્રિન્ટની ખબર પડી જાય કે બ્લ્યુપ્રિન્ટમાં, કારણ કે બ્લ્યુપ્રિન્ટ કોઈથી ખોટી નીકળે નહીં, ભગવાન અન્યાય નથી કરતા. કોઈથી એવું ના થાય કે કોઈકનો ડેટા કોઈમાં ગરી જાય, આપણો ડેટા જ આપણી પાસે હોય. એ જન્મો જન્મનું જે કર્મ કર્યા હોય, જેમ વર્ત્યો હોય ને, એની જે બ્લ્યુપ્રિન્ટ બની હોય, અર્ક બનીને બ્લ્યુપ્રિન્ટ, એટલે એવી જ રહે. ઘણાને તમે જુઓ ને, ગમે એટલું વિચારે ગુસ્સો કરવો જ નથી, પણ તો એની આંખો ચક્કડ વકડ ને બધું થઈ જ જાય, એને કશું ભાન જ ના રહે. નથી કરવો તોય થઈ જાય, કારણ કે બ્લ્યુપ્રિન્ટમાં બોલે છે. બ્લ્યુપ્રિન્ટ એટલે કારણ શરીર, અને આપણો સત્સંગ છે બ્લ્યુપ્રિન્ટને બદલવાનો. અને બ્લ્યુપ્રિન્ટની અંદર બધા જ અક્ષરો અંદર અક્ષર પ્રિન્ટના કરવાના, બધાય અક્ષરો અક્ષરના કરવાના, અક્ષરધામના કરવાના. એમાં બધાય વિચારો સંકલ્પો બધું જ એમય થાય. એના માટે આ કથા, આ કથા વાર્તા શું કરે છે, આપણી જે જન્મો જન્મની બ્લ્યુપ્રિન્ટ છે ને, એને ભૂસે છે. એમાં પડેલા અક્ષરોને ખોટું બધું ચડી ગયા છે ને, ડેટા એને કાઢે છે, અને એને કાઢી અને નવો ડેટા મૂકે છે. પણ એ રહે ક્યારે કે કનેક્શન એકની એક જગ્યાએ રહેતો, પણ આ પાછો પ્લગ 10 જગ્યાએ કરે, 10 જગ્યાએ પ્લગ કરે તો પેલો ડેટા કાઢી નહીંથી સારો ડેટા નાખ્યો હોય ત્યાં પાછા 10 ડેટા ખોટા. મેં ના કીધું કે જગતની અંદર ફેલાતો વાયરસ શ્વાસને અટકાવે છે, અને સત્સંગનો વાયરસ વિશ્વાસને અટકાવે છે. એ બ્લ્યુપ્રિન્ટમાં એવું નાખી દે ને, તે એક ભર્યું ના હોય બીજા 10 ભરી જાય. માટે બ્લ્યુપ્રિન્ટની અંદર અંદર પડેલું જે ખોટું છે નીકળે એવું ડસ્ટર મારવું, અંદર સત્સંગનું કાંઈ સારું જાય એવું ડસ્ટર એવું અંદર મૂકવું, બીજું ભૂસવું. પણ એ ભૂસ્યું ભૂસ્યું હોય 1%, અને ઘરી જાય 10%, તો સત્સંગ કર્યો એનો કોઈ અર્થ રહેતો નથી. 1% ભૂસ્યું હોય તો 1%માં ભગવાન ને શાસ્ત્ર ને સદગુરુના વચન, વચનામૃત આદિ શાસ્ત્રોને ભરી દેવાય. એમાં બીજું કંઈ અંદર ગરવા જાય જ નહીં, એમ એક ટકો ભરતા રહીએ તો જિંદગીના અંતિમ શ્વાસે આખી બ્લ્યુપ્રિન્ટ અંદરની બદલાઈ જાય. જેને કહેવાય છે છતે દેહે બ્રહ્મરૂપ થયો, જેને કહેવાય છે ભાગવતી તનુ, જેને કહેવાય છે પરમ એકાંતિકપણું, જેને કહેવાય છે પામર મુમુક્ષુમાંથી આ એકાંતિક થઈ ગયો, જેને કહેવાય છે છતે દેહે મુક્તિ, જેને કહેવાય છે જીવન મુક્ત. આ બધા શબ્દો જેના માટે વપરાયા છે ને, એ શબ્દો એના માટે વપરાયા છે. બ્લ્યુપ્રિન્ટને બદલવાની છે. જે લઈને આવ્યા છે એની એ રાખવાની નથી. એ જે ડેટા છે એ ડેટામાં બીજા ડેટા એવા ને એવા ઉમેરવાના નથી. એ વાસનામય બધી જ પ્રિન્ટને કાઢીને અંદર ભગવાનના ધામની વાસના, ભગવાનની મૂર્તિની વાસના, ભગવાનના મુક્તોની પંક્તિની વાસના, અક્ષરધામની વાસના, ભગવાનની સાથે રમવું, હરવું, હસવું, બેસવું, ઉઠવું, એવી વાસના એ મય આખી પ્રિન્ટ કરી દેવાની છે. અને પછી જીવન જીવવાની કંઈક મજા હોય છે, એ મજાને પછી માનવાની હોય છે. જેને કહેવાય દેહ છતાં દેહને મૂકવો. દેહ છતાં દેહને જે મૂકી દે, દેહ છતાં દેહને મૂકવો, એ ભગવાનના માર્ગે ચાલેલો કહેવાય. ભગવાન શ્રીહરિની કૃપાથી આવું થાય છે. મહારાજ આવી રીતના અનેક મોજ આપતા તે લખતા પાર આવતો નથી. શ્રીહરિએ રીજીને જેને મોજ આપી તેને તો સંભાળવાને લાયક તે થઈ ગયા, અને તે મોજ જેને જેને આપી તેમાં કાંઈ યોગ્ય અયોગ્યનો વિચાર ન કર્યો હતો. ભગવાને કશું એવું વિચાર્યું, રીંચ ઉપર હું મોજ આપવાની, પણ ભગવાને કાંઈ વિચાર્યું નહીં. ભગવાન શ્રીહરિ તો અઢળક વરસાદની જેમ વરસ્યા છે એવું આધારણ સ્વામી લખે છે. મુક્તમણિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. 9 કડી તરંગ 25ને પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.